आप सौ अहीं एकत्रित थया छो लक्ष्मीनारायण भगवानना आ महान उत्सव में, त्यारे मारे वात ज शुरू त्यांथी करवी छे। भृगु ऋषि मळवा आवे छे विष्णु भगवान ने, भगवान सूता छे, भृगु ऋषि जगाड़े छे, भगवान जागता नथी। भृगु ऋषि गुस्सा में भगवान नी छाती में लात मारे छे। हवे आ छाती में लात मारे छे, भगवान उठी जाए छे, ईश्वर नी छाती में लात मारे छे, अने ईश्वर एमने गुस्से थवाने बदले, शाप आपवाने बदले, उश्केरावाने बदले भृगु ऋषिना पग पकड़ी ने पूछे छे के मारी छाती वज्र जेवी छे अने तमारी पानी कोमल छे, तमने वाग्यु नथी ने? पण पत्नी तो पत्नी छे ने, एटले लक्ष्मीजी गुस्से थई जाय छे કે તમે તો કોઈને કશું કહેતા જ નથી, આવું નહીં ચાલે, તમારે આવી રીતે કોઈને પણ કહી તમે કહો નહીં એ ના ચાલે। અને લક્ષ્મીજી ભગવાનને કહે છે કે આવું તમે કેમ કર્યું, એનો જવાબ બહુ સુંદર વિષ્ણુ પુરાણમાં આપ્યો છે। વિષ્ણુ એમ કહે છે કે લાલન પાલન કરવું એ મારી જવાબદારી છે। બ્રહ્મા સર્જન કરે, શિવ વિનાશ કરે, વિધ્વંસ કરે, અને હું પાલન કરું। આ પાલન કરનાર દરેક માણસની જવાબદારી છે કે જુએ કે બીજા કોઈને એના લીધે દુઃખ ન થાય। એમાં આપણે બધા આવી ગયા। જો આપણે લક્ષ્મીનારાયણના ભક્ત હોઈએ, જો આપણે આવડો મોટો લક્ષ્મીનારાયણનો ઉત્સવ કરતા હોઈએ, તો આપણે બધાએ પણ એ સમજવું પડે કે આપણે લીધે કોઈને દુઃખ નથી પહોંચ્યું। આપણે જ્યારે રોજિંદી જિંદગીમાં જીવતા હોઈએ ત્યારે કેટલા બધા એવા પ્રસંગો આવતા હોય, હું એવા બધા કેટલાય લોકોને ઓળખું છું, એમણે કીધું તીખી જબાન, પણ સામાન્ય રીતે મારી તીખી જબાન એવી જ જગ્યાએ ખુલે છે કે જ્યાં આગળ ખરેખર લોકોએ જાણવું જોઈએ, સમજવું જોઈએ, બદલાવવું જોઈએ। બાકી કેટલીય વાર એવું થાય કે કાર્યક્રમ પૂરો થયો હોય, મેં બોલી લીધું હોય, ભયાનક પરસેવો થયો હોય, થાકી હોઉં, તેમ છતાં લોકો આવીને કે એક ફોટો, એક ફોટો, એક ફોટો, અને હું કોઈ દિવસ ના એટલા માટે નથી પાડતી કે તમે છો તો હું છું। તમને લોકોને જો હું ના પાડું, તમારી સાથે હું ખરાબ રીતે વર્તું, તમારું જો હું અપમાન કરું, તો હું અહીંયા ઊભી રહીને બોલવાને લાયક જ નથી। મારે સારી જ રીતે વાત કરવી જોઈએ, તો જ મારી વાત તમારા સુધી પહોંચે। એક નાનો છોકરો બહુ ગોળ ખાતો હતો, આ વાર્તા બધાને ખબર છે, તોય મારે કહેવી છે। બહુ ગળ્યું ખાય, બહુ ગળ્યું ખાય, પછી એની મમ્મી એને એક સંત પાસે લઈ ગઈ અને સંતને કહ્યું કે આને જરા સમજાવો ને, ગળ્યું ઓછું ખાય। સંતે કહ્યું સારું, અઠવાડિયું રહીને આવજો। એક અઠવાડિયા પછી મમ્મી પાછી એને લઈને આવી, સંતે એને સમજાવ્યો કે જો બેટા, ગળ્યું ખાવાથી પેટમાં કૃમિ થાય, આપણી તબિયત બગડે, આપણને તકલીફ થાય, બહુ ગળ્યું ખાઈએ અને મોટી ઉંમરે ડાયાબિટીસ થાય, દાંત ખરાબ થાય, પ્રમાણમાં ખાવાનું, બહુ ગળ્યું નહીં ખાવાનું। એટલે એની મમ્મી ગુસ્સે થઈ ગઈ કે તમારે આજ કહેવાનું હતું તો તમારે અઠવાડિયા પહેલાં ના કહેવાય, મને તો એમ કે તમે શું મોટો ચમત્કાર કરવાના હશો તો તમે અઠવાડિયા પછી બોલાયો। ત્યારે સંતે બે હાથ જોડીને કહ્યું કે મને પોતાને જ ગળ્યું બહુ ભાવે છે, એટલે મેં એક અઠવાડિયું ગળ્યું છોડી દીધું। એક અઠવાડિયા સુધી ગળ્યું નહીં ખાઈને, ગોળ નહીં ખાઈને પછી હું એને ઉપદેશ આપવાને લાયક બન્યો છું, ત્યાં સુધી મારાથી એને કહેવાય જ નહીં, કારણ કે હું જે કરતો એ તમે ના કરશો એવું મારાથી કેવી રીતે કહેવાય? આપણે બધા અત્યારે જે સમાજમાં છીએ ને, એ સમાજમાં મજા જ એ છે, સલાહ આપવામાં બધા હોશિયાર છે, દરેકને સલાહ આપવી છે, આમ કરાય, આમ ન કરાય, દરેકને સમાજના મોભી થવું છે, દરેકને સમાજના મોવડી થવું છે, દરેકને પોતાનું સન્માન કરાવવું છે, દરેકને ક્યાંક પ્રેસિડેન્ટ, સેક્રેટરી, આ તે થવું છે। પણ ખરેખર જ્યારે પોતાના ઘરનો સવાલ આવે છે, જ્યારે પોતાના ઘરની વાત આવે છે, જ્યારે પોતાના પરિવારની વાત આવે છે, જ્યારે પોતાની દીકરી કે પુત્રવધૂની વાત આવે છે, ત્યારે આપણો બધો સુધારો, આપણી બધી મોડર્ન વિચારધારા, આપણી બધી માનસિકતા બદલાઈ જાય છે। આ વાત બહુ અગત્યની છે,
અને જ્યારે આવડો મોટો સમાજ એકત્રિત થયો હોય ત્યારે મારે આ વાત એટલા માટે તમને બધાને કહેવી છે, કારણ કે ગમે તેટલું કહીએ સમય બદલાયો છે એ વાતને સ્વીકાર્યા વગર આપણી પાસે છૂટકો નથી. આપણે ગમે તેટલું, ઘણા પરિવારોમાં હું જોઉં કે એ લોકો એમ કહે કે અમે તો દીકરીને સાડી પહેરવાની આગ્રહ નથી રાખતા, અમે છૂટ આપી છે. હવે આ છૂટ આપનાર આપણે કોણ? એ તો છૂટ લઈને જ જન્મી છે ઈશ્વરની, એને સ્વતંત્ર વ્યક્તિ તરીકે ઈશ્વરે ઘડી છે. એનો સૌથી મોટો નમૂનો, એની સૌથી મોટી સાબિતી શું? અહીંયા જેટલા લોકો એકત્રિત છે, 5,000-7,000 લોકો, એમાંથી કોઈ બે જણાની ફિંગરપ્રિન્ટ સરખી છે? હા કે ના? ના. કેમ નથી? કારણ કે ભગવાન આટલા કરોડો લોકોનું નિર્માણ કરે છે, એ અબજો કરોડો લોકોની ફિંગરપ્રિન્ટે જુદી આપીને એવું સાબિત કરે છે કે હું તો સૌને જુદા ઘડું છું, મેં તો બધાને જુદા ઘડીને મોકલ્યા છે. હવે તમારે ઘેટાના ટોળામાં ભળી જવું હોય ને, પેલા કે છે એમ કરવું હોય ને, આ કે છે એમ કરવું હોય ને, ફલાણાને પૂછવા જવું છે ને, હું એવા કેટલાય લોકોને મારી આસપાસ ઓળખું છું કે એને તમે ગોળ આપો તો ગરમ પડે ને, ખાંડ આપો તો એને શરદી થઈ જાય. એને પ્રોબ્લેમ હોય જ લાઈફમાં. એ બાજરીનો રોટલો ખાય તો એને પેટમાં દુખે, અને ઘઉંની રોટલી ખાય તો એનું વજન વધે. એને વાંધો હોય જ. તમે એને જે કોઈ ભાત ખાય તો કે મને આમ થઈ જાય છે, દાળ ખાય તો કે મને આમ થઈ જાય છે, આમ કપડાં પહેરે તો આમ થઈ જાય છે, આમ કરે તો ગરમી લાગે, ને આમ કરે તો ઠંડી લાગે. હવે આ પ્રશ્ન દરેક વસ્તુમાં જેને હોય જ ને, એવા લોકો સાથે આપણે ડીલ ન કરી શકીએ. મુરારી બાપુ બહુ સરસ વાર્તા કહે છે કે એક માણસ હતો, એને જગત બહુ ગમે, દુનિયા બહુ ગમે, પ્રકૃતિ બહુ ગમે. તો આજુબાજુ જોતો જોતો ચાલે કે અરે વાહ, શું પ્રકૃતિ છે, શું દુનિયા છે, શું જગત ઈશ્વરે નિર્માણ કર્યું છે, કેટલા લીલા રંગ, કેટલા ભૂરા રંગ, કેટલી જાતના શાકભાજી, કેટલા ફૂલો, અરે વાહ. ગામના લોકો કે આ ડાફોળિયા મારતો ચાલે છે, સીધું જોતો નથી. એટલે એણે નક્કી કર્યું કે આપણે સીધે સીધું ઈશ્વર તરફ જોઈને ચાલવું. ઉપર ઉપર જોઈને ચાલવા માંડે તો કે અહંકાર તો જુઓ ઊંચું જ જોયા કરે છે. એટલે એણે નક્કી કર્યું કે આપણે ઉપર નહીં, આપણે નીચે જોવું. એટલે નીચે જોઈને ચાલવા માંડ્યો તો કે બરાબર છે, કોઈની જોડે આંખ મેળવી શકે એમ તો છે નહીં. પાટા બાંધી દીધા આંખ ઉપર કે આપણે ના આમ જોવું, ના આમ જોવું, ના ઉપર જોવું, ના નીચે જોવું, ના આજુબાજુ જોવું. તો કે બરોબર છે, કર્યા તો ભોગવવા જ પડે ને, આ દુનિયા છે. અને સૌથી મજાની વાત શું છે તો કે આપણે બધા દુનિયાથી ડરીએ છીએ. લોકો શું કહેશે એ આપણો સૌથી મોટો પ્રોબ્લેમ છે. સબસે બડા રોગ ક્યા કહેંગે લોગ. આપણને બધાને વાંધો છે, બીજા વાતો કરશે, પણ તમે કંઈ પણ કરશો બીજા તો વાતો કરવાના જ છે. અગત્યનું એ છે કે તમારું મન શું કહે છે, તમારું આત્મા શું કહે છે, તમારી બુદ્ધિ શું કહે છે, તમને શું લાગે છે. તમે સાચું કરો છો તો તમે સાચું કરો છો. બીજાઓથી ડરીને તમે ક્યાં સુધી જીવી શકશો એ સવાલ જ્યારે સમાજ એકત્રિત થયો હોય ત્યારે પૂછવો બહુ જરૂરી છે. સમાજ કેવી રીતે બને એવો સવાલ આપણે પૂછીએ તો એક માણસમાંથી બે થાય, બેમાંથી સંતાન આવે, એનાથી પરિવાર બને, થોડા પરિવારો ભેગા થઈને સમાજ બને. આ થોડા પરિવારો જ્યારે ભેગા થઈને સમાજ બને ત્યારે એ સમાજમાં કેટલાક લોકો એવા હોય કે જે સુખી હોય, સંતોષી હોય, આનંદી હોય, એમને બધું જ સારું લાગે. કેટલાક એવા હોય કે જે બળતરિયા હોય, એને દરેક વાતમાં વાંધો જ પાડવો હોય, એને દરેક સાથે વાંધા જ પાડવા હોય. એને તમે સ્ટેજ પર બેસાડો તો કે પહેલાં ના બેસાડ્યા, એને તમે નીચે બેસાડો તો કે મને નીચે બેસાડ્યો, એને પાછળ બેસાડો તો કે મને ગરમી લાગે છે, એને વાંધા જ હોય. હવે આવા વાંધા પાડું લોકો સાથે આપણે કંઈ કામ કરી શકીએ નહીં. અને આ એવા લોકો છે જે આપણી માનસિકતા ઉપર અસર કરતા થઈ ગયા છે. એમણે કહ્યું ને, સોશિયલ મીડિયામાં 10,000-10,00,000 લોકો ફોલો કરે છે. આ સોશિયલ મીડિયા પણ આપણા પર બહુ અસર કરતી થઈ ગઈ છે. કોરોના થયો ને ત્યારે બધા જ, દરેક માણસ ફોરવર્ડ મોકલે, લીંબુ પીઓ ને, ફલાણું કરો ને, આમ કરો ને, આવું કરવાથી સારું થશે ને. અને તમે એને પૂછો ને કે તમે કર્યું તો કે ના હો, મારા પર તો કોકે મોકલ્યું. એટલે આ તો આવ્યું એ સીધું બારોબાર ટ્રેડિંગ છે, મેન્યુફેક્ચરિંગ નથી.
આણે મને મોકલી, હું તમને મોકલું. અને એમાં મારી બહેનોને મારે ખાસ કહેવું છે, મને એવી બહેનો બહુ મળે કે જે એવું કહે કે મને તો આખો દિવસ ટાઈમ જ નથી મળતો. એ ટાઈમ જ નથી મળતો એ બહેનોને પૂછો કે દિવસમાં કેટલા કલાક ટીવી સામે ને મોબાઈલ પર જાય છે. પાડો હવે તમારે માટે તાળી પાડો. તમે વિચારી જુઓ કેટલા બધા રીલ ને કેટલા ફોરવર્ડ ને કેટલું ફલાણું, અને દરેક વાતમાં આપણને રસ. અને હવે તો ઓનલાઈન ખરીદી જે ચાલી છે, કામનું હોય કે ના હોય, સસ્તું છે મંગાવી લો, પછી જોયું જશે. ત્યારે મારે બધાને કહેવું છે, અને પછી બધી મમ્મીઓ, જેટલી યુવાન મમ્મીઓ છે અહીંયા, એમ કહ્યું કે યંગસ્ટર્સ છે માટે મારે કહેવું છે કે જે ટીનેજના બાળકોની મમ્મીઓ છે ને, એ બધી ફરિયાદ કરે કે અમારા છોકરા મોબાઈલમાંથી ઊંચા જ નથી આવતા. પણ આ જોવાનો ટાઈમ તમને ક્યાં છે? તમે ઊંચા નથી આવતા. મમ્મીની બહેનપણી આવી હોય ને તો કે જા જઈને કાર્ટૂન જો થોડી વાર, નાનું બચ્ચું હોય ને તો કે જા જઈને કાર્ટૂન જો થોડી વાર, મમ્મી બહેનપણી જોડે વાતો કરે, અને પછી એમ કે ટીવી બંધ કર ભણવા બેસ. એટલે તમારી સગવડે એને ટીવી જોવાનું, તમારી સગવડે એને બંધ કરી દેવાનું. કેટલી બધી જુવાન મમ્મીઓ, યુવાન મમ્મીઓને મેં જોઈ છે કે હાથમાં મોબાઈલ પકડાવી દે અને બાળકને જમાડે. હવે આ બાળકને તમે મોબાઈલ જોતા જોતા જમાડવાની ટેવ પાડો છો, પછી એ 13-14 વર્ષનું થશે ને ત્યારે આમ જમશે, અને ત્યારે તમને ગુસ્સો આવશે, ત્યારે તમે કહેશો ફોન મૂકી દે. પણ આ ટેવ તો તમે જ પાડી મોબાઈલ જોતા જમવાની. આજે જ્યારે આટલી બધી દીકરીઓ, ગામની નિયાણીઓ અહીંયા ભેગી થઈ છે, ત્યારે મારે બધાને કહેવું છે કે ગામની દીકરીઓ જ્યારે ગામમાં પાછી આવે ને, તો મને એવું લાગે કે સાક્ષાત લક્ષ્મી પોતાને ઘેર પાછી ફરી છે. આપણા ઘરની લક્ષ્મી કોકની ગૃહલક્ષ્મી બનીને ગઈ હતી, જે આજે આપણે ઘેર ફરી આશીર્વાદ આપવા, ફરી કૃપા કરવા, ફરી આનંદ કરવા ફરી પાછી ફરી છે. આ બધી એવી દીકરીઓ છે કે જે કોકના ઘરને અજવાળે છે, કોકના ઘરમાં આનંદથી રહે છે, કોકના સંતાનોને એણે જન્મ આપ્યો છે, કોકના પરિવારોને આગળ વધાર્યા છે, કોકના માતા પિતાની સેવા કરે છે, કોકના વડીલોનું માન રાખે છે. આ બધી દીકરીઓ અહીંયા આવી છે, તમે જુઓ એને મજા કરતી હશે, અને કેટલા એ દિવસે મળી હોય, વાતોમાંથી ઊંચી ના આવે. મન તો એવું હતું કે સવારે કોઈ હશે જ નહીં, બધા મજા કરતા હશે. 10 વાગ્યામાં કોણ આવશે? દીકરી ઘેર પાછી ફરી હોય તો 10 વાગ્યામાં આવવું ગમે? કોઈને ના ગમે. 10 વાગે તો ઉઠવાનું મન થાય, કારણ કે રોજ ઘેર 6 વાગે ઉઠતી હોય બિચારી. અને છતાંય તમે બધા આવ્યા છો એ વાતે ખરેખર તમારો આભાર માનું છું, કે તમે બધા સમયસર ઉઠીને હાજર થઈ ગયા છો, એ માટે તમારા સૌનો દિલથી આભાર માનું છું. પણ કહેવાનો અર્થ મારો એ છે કે દીકરી જ્યારે પરિવારમાંથી જાય છે, લગ્ન કરીને જાય છે, ત્યારે એક સવાલ એવો ઊભો થાય છે કે આ જે દીકરી આપણે ઉછેરી, ભણાવી, ગણાવી, વાલ કર્યું. હમણાં કોઈકે મને બહુ સરસ વોટ્સએપ મોકલેલો, એમાં લખ્યું હતું કે પિતાનું દિલ જો શરીરની બહાર નીકળીને તમને ક્યાંય હરતું ફરતું દેખાય ને, તો સમજો કે એની દીકરી છે. આ પિતાનું હૃદય છે. અને તમે જુઓ એ બધાને મળે, પરણીને જાય ને, બહેનપણીઓને મળે, ભાઈને મળે, માને મળે, છેલ્લે પિતા પાસે આવે ને છેલ્લે પિતાને ભેટે, ને પછી જે રડે ને એ પછી એ કોઈને ન મળે. કેમ? તો કે પછી કોઈને મળવા લાયક રહેતી નથી. એટલું બધું પિતા પાસે રડી નાખે કે એના આંસુ ખૂટી પડે. આપણે બધા એવું કહીએ છીએ કે પિતા કડક હોય, મમ્મી બી ધમકાવે, તાર પપ્પાને કહો, તાર પપ્પાને કહી દઈશ. દીકરીને પપ્પાની બીક લાગે, પણ ખરું પૂછો ને તો દીકરી જેટલી પપ્પાને વાલી હોય છે ને, એટલી કોઈને વાલી નથી હોતી. અને બધા પપ્પાઓ તમે જુઓ કે કેટલા દિવસ આપણે ઘેર રહેવાની છે બિચારી, કેટલા દિવસ આપણે ઘેર છે, એને જેમ કરવું એમ કરવા દે, એને મજા કરવા દે, એને ફરી લેવા દે, એને જે પહેરવું એ પહેરી લેવા દે. આવું આપણે બધા કહીએ છીએ, પણ સાથે સાથે આપણે ભૂલી જઈએ છીએ કે આપણે એને કોઈકને ઘેર તો મોકલવાની જ છે.
આપણે ઉછેરેલી મોટી કરેલી સંસ્કાર આપેલી ભણાવેલી દીકરી કાલે સવારે કોઈનું કુટુંબ જવાળવા જવાની છે. અને ત્યારે સૌથી અગત્યની વાત એ છે કે પિતા એને ગમે એટલા લાડ કરે, માં એને ગમે એટલી ટ્રેનિંગ આપે, આપણે એને એટલું શીખવવું જ પડશે કે બેટા જઈને શરૂઆતનું એડજસ્ટમેન્ટ તો તારે જ કરવું પડશે, કારણ કે એ લોકો ત્યાં જ રહે છે. તું નવી આવી છે, નવી નવી સ્કૂલમાં તમે જાઓ તો ત્યાં ભણતા વિદ્યાર્થીઓ તો બધા મજામાં જ હોય ને. તમારે જઈને નવા નવા દાખલ થયા હોય, એક ગામથી બીજે ગામ માતા પિતા પિતા સરકારી નોકર હોય અને શિફ્ટ થઈ હોય અને નવી સ્કૂલમાં દાખલ થાઓ, તો તમારે એડજસ્ટ કરવાનું બાકીના લોકો સાથે, તમારે મિત્રતા કરવાની ત્યાં ભણતા વિદ્યાર્થીઓ સાથે. તો જિંદગી પણ એક સ્કૂલ જ છે. તમે નવી સ્કૂલમાં દાખલ થયા છો, હવે મમ્મી પપ્પાની સ્કૂલ પૂરી થઈ, હવે સાસરાની સ્કૂલ શરૂ થઈ, અને એ સ્કૂલમાં તમારે વધારે એડજસ્ટ કરવાનું છે એવું માતા પિતાએ દીકરીઓને શીખવવું જોઈએ. મને મારી માએ શીખવ્યું છે. મને હંમેશા એક વાત એવી સમજાય છે કે તમે સુખી થવા માંગતા હો ને તો શાંતિ રાખતા શીખો. દરેક વખતે એ જ ટાઈમે ત્યાં ને ત્યાં જવાબ આપી દેવાથી કંઈ થતું નથી. આટલી બધી બહેનો હાજર છે ત્યારે બધાની મમ્મીઓએ હશે, અહીંથી ગયેલી મમ્મી પણ નિયાણી હશે ને અહીંથી ગયેલી દીકરી પણ નિયાણી હશે, એવા પણ બધા ભેગા થયા હશે. ત્યારે મારે કહેવું છે કે આ મોબાઈલ અને સોશિયલ મીડિયાની વાત કરીને, આ જે મોબાઈલ આવ્યા ને એમાં એક સૌથી મોટો પ્રોબ્લેમ શું થયો છે ખબર છે? મમ્મી રોજ ફોન કરે છે, અને મમ્મી ફોન કરે ને એટલે દીકરીને ઘેર શું બન્યું, કોણ આવેલું, ક્યાં ગયેલા, બહાર ગયા તો શું જમ્યા, કોઈ જમવા આવેલું તો શું બનાવ્યું, આ બધી વિગતો મમ્મી દીકરી પાસે લે, ત્યાં સુધી એ વાંધો નહીં. પણ એ પછી એ સલાહ આપે, તારે જવાબ આપી દેવો જોઈએ ને, તે કેમ સાંભળી લીધું, બહુ પોળી ના થતી, આમ ના કરતી, આપણે શું કામ સાંભળી લેવાનું, તારી દેરાણી કરે છે તો તારે કરવું પડે. ન કરો આવું. આજના સમયમાં જે મેક્સિમમ છૂટાછેડા બહુ જ થઈ રહ્યા છે ને, એના એક મહત્વના કારણમાં એ આ કારણ છે કે દીકરીને એનો સંસાર સેટલ થવા દેતા જ નથી. એનો સંસાર સેટલ ત્યારે થાય જ્યારે કોઈ બહારના લોકો એમાં હસ્તક્ષેપ કરવાનું બંધ કરે. જિંદગી એની, પરિવાર એનો, એ પરિવારની રીત રસમ, એની પરંપરા, એનો પતિ, એની સાસુ, એના પરિવારજનો, એની સાથે એ એડજસ્ટ થાય એ પહેલાં અહીંથી જ એટલું બધું એને ફીડિંગ કરે કે દીકરી ત્યાં જઈને એડજસ્ટ થવાને બદલે સામી થઈ જાય. હું શું કામ કરું, મારે કેમ કરવાનું, તમે કેમ આમ નથી કરતા. આમ જુઓ ને તો બધા જ પરિવારોમાં સમસ્યા છે. તમે કદાચ આ વાત સાંભળી હશે કે એક સાસુમાં મંદિરથી આવતા હતા, એને સામે એક ભિક્ષુક મળ્યો ગલીના નાકે. એટલે સાસુમાએ કીધું કે કેમ તારું પાત્ર ખાલી છે ભાઈ, કંઈ નથી? તો કે આજે ના પાડી ભાભીએ, કે ઘરમાં કંઈ નથી. અચ્છા, ચાલ મારી સાથે. એને લઈને આખી ગલી ક્રોસ કરીને, મોહલ્લો ક્રોસ કરીને છેક છેલ્લે ઘર ત્યાં લઈ ગઈ. ને પછી સાસુમાએ કીધું, ઊભો રહે, હું આવું. અંદર ગયા, પાછા આવ્યા અને કે જા, કંઈ નથી. પેલો ભિક્ષુક ચીડાઈ ગયો કે અરે, તો આટલા તડકામાં મને અહીંયા પાછો શું કામ લાવ્યા? તો કે ના પાડનારી એ કોણ, હું બેઠી છું, જેને પહોંચશે એને પહોંચશે. ના હું પાડીશ, હજી હું બેઠી છું આ ઘરમાં, એટલે બધા નિર્ણય હું કરીશ, એને નહીં પૂછવાનું. કોકની દીકરી આપણે ઘેર પરણીને આવે તો એ પોતાની સાથે પોતાનું બાળપણ, પોતાના પરિવારની પરંપરા, પોતાનો ઉછેર લઈને આવે છે. આપણે બધા અજાણતા જ બધું ભૂસી એની સ્લેટ કોરી કરી અને આપણી વાત લખવાની શરૂ કરીએ છીએ. પણ જેણે સ્લેટમાં લખ્યું હશે ને એ બધાને ખબર હશે કે તમે ગમે એટલું લૂછી નાખો, અમુક ઘસરકા તો રહી જ જાય. હવે એ ઘસરકા એના પિયરના જ, એ પોતાની સાથે જે શીખીને આવી છે, જે લઈને આવી છે. તમે મોબાઈલ નવો ખરીદ્યો હોય ને,
તો તમને બે મોબાઈલ બાજુબાજુમાં મૂકીને બ્લૂટૂથ ઓન કરી આપે અને એમ કે જ્યાં સુધી આ ફોનનો ડેટા આ ફોનમાં ટ્રાન્સફર ના થાય ને ત્યાં સુધી વચ્ચે બટનો ના દબાવતા, નહીં તો હેંગ થઈ જશે. હા કે ના? હવે આ બે ફોન બાજુબાજુમાં મૂક્યા હોય અને આ ફોનનો ડેટા આમાં ટ્રાન્સફર થતો હોય, એ પોતાને ઘેરથી જે ડેટા લઈને આવી છે એ તમારા ઘરમાં ટ્રાન્સફર કરે ત્યાં સુધી તો રાહ જુઓ. બટન દબાવવાના ચાલુ કરીને એને હેંગ ના કરી દો. પછી હેંગ થઈ જાય એટલે સમસ્યા શરૂ થાય. તમે તો બધા પાટીદારો છો, ખેડૂત, તમને બધાને ખબર છે કે એક છોડને એક માટીમાંથી કાઢીને બીજી માટીમાં રોપવો હોય તો થોડી માટી ભેગી લઈ જવી પડે. આમ સોઈ ઝાટકીને એના મૂળ સાથે રોપો તો મરી જાય. હા કે ના? તો એ પોતાને ઘેરથી થોડી માટી લાવી છે, એ માટી સાથે એને રોપો. એટલે તમારા ઘરની માટીમાં એ માટી ભળે ને ત્યાં સુધી એને એના ઘરની માટી મદદ કરશે ટકી જવામાં. આવું આપણે કરતા, ગઈકાલ સુધી જે કરતી હતી એ ભલે કરે, અમારા ઘરમાં આવું ચાલશે? અને નહીં ચાલે ત્યાંથી પહેલી લડાઈ શરૂ થઈ જાય. તમારું ઘર ને અમારું ઘર, આપણું ક્યાં ગયું? એનું પિયરનું ઘર એ તમારું ઘર ને આ અમારું ઘર, તો એનું બિચારીનું આપણું ઘર ક્યાં ગયું? કોઈ સાસુ એમ કહે છે કે બેટા આપણા ઘરમાં આમ કરવાનું, બેટા આપણા પરિવારમાં આમ કરવાનું. એને ઘેર એણે ટીંડોળા ગોળ સમારીને ખાધા હોય 20-22 વર્ષ સુધી. અહીંયા આવે ને બિચારી કે લાવ હું શાક સમારી આપું, અને ટીંડોળા ગોળ સમારે તો પછી જુઓ મજા સાસુમાં જે ધમકાવે. કોઈ દી કોઈ ટીંડોળા ગોળ સમારે, અરે બધાએ ચાવીને જ ખાવાના છે, આખે આખા ગળવાના છે કોઈ, અને તોય ઊભા ટીંડોળા સમારવાના. હા ભલે તમારા ઘરમાં એમ પરંપરા હોય તો એને ધીમેથી કહો કે બેટા આપણે ઘેર છે ને ટીંડોળા ઊભા સમારે છે. અને વહુને મારે કહેવું છે કે ટીંડોળા ગોળ ચીરી નાખતા પહેલાં એકવાર પૂછી લેવું કે મમ્મી કેવી રીતે કરું. હવે આ કેવી રીતે કરું પૂછવાનો સૌથી મોટો ઈગો પ્રોબ્લેમ નવી પેઢીને છે. મને બધું આવડે છે, MBA, સમજાયું? આ બધા જેટલા MBA છે ને એ બધા કે મને બધું આવડે. એક બેન હતા, નવા નવા લગ્ન થયા, પછી એના વરે એને કહ્યું કે પૂરણપોળી બનાવો ને મારી મમ્મી બનાવે છે એવી. કે ભલે. હવે એને એમ થયું કે આ પૂરણપોળી કેવી રીતે બનાવવાની, મને તો આવડતી નથી. એટલે નીચે એક માજી રહેતા હતા એને ત્યાં ગઈ ને એને પૂછ્યું કે હે માજી પૂરણપોળી કેવી રીતે બનાવવાની. તો કે પહેલાં છે ને બેટા દાળ બાફવાની. તો કે આ હા એ તો મને ખબર છે. પછી? તો કે પછી લોટ બાંધવાનો. તો કે હા એ મને ખબર છે. પછી? તો કે પછી જાયફળ જે તમારે બીજું નાખવું હોય એલાયચી બધું નાખીને દાળને ઘટ્ટ કરવાની. તો કે આ એ મને આવડે છે. પછી? તો કે પછી લૂવા પાડવાના, આમ કરવાનું આમ કરવાનું ને પૂરણપોળી વણવાની. તો કે એ મને આવડે. પછી માજીનું મગજ ગયું, બધું આવડે છે પૂછવા શું કામ આવી છે. એટલે માજીએ કીધું કે બસ વણી વણીને પાણીમાં નાખી દેવાની. તને આવડે છે ને? તો કે હા હા એ મને આવડે છે. એ તો ગઈ પૂરણપોળી બધું જેમ બતાવ્યું હતું એમ રેસીપી પ્રમાણે બનાવી, વણી વણીને પાણીમાં નાખી દીધી. છોકરો આવ્યો, લાવ લાવ પૂરણપોળી. તો પેલી તમ રસા જેવી પૂરણપોળી. તો કે આ તે શું કર્યું? તો કેમ આવી જ તો બને. નીચેવાળા માજીએ શીખવ્યું. છોકરો નીચે પૂછવા ગયો તો માજી કે બધી વાતમાં કે મને આવડે મને આવડે મને આવડે, તો શું શીખવે એને? શીખવાની તૈયારી ક્યારે હોય? નોટ કોરી હોય તો એમાં કંઈ લખાય, લખેલી નોટમાં કોઈ કેવી રીતે કંઈ લખે? આપણે લખેલું પાનું કેવું ફેરવી નાખીએ છીએ કે ભાઈ કોરું પાનું ગોતો તો એમાં કંઈ લખાશે. લખેલા પાનામાં કોઈ કંઈ લખી શકે છે? તો તમે તો બધું લખીને જ આવ્યા છો નવી પેઢીના લોકો, તમને બધી ખબર જ છે, તો તમને અમે શું શીખવવાના? એની સામે મારે વૃદ્ધ અને મારી ઉંમરની સાસુઓને એ પણ કહેવું છે કે એમની પાસે પણ એક આવડત છે, નવા જમાનાની સમજ છે, વિજ્ઞાન છે, ભણતર છે, નવી દુનિયા સાથેની નવી ઓળખાણ છે. તમે વિચારો કે અનુભવ અને ટેકનોલોજી ભેગા થાય ને
તો જ વિકાસ થઈ શકે. દુનિયાના કોઈ પણ દેશનો વિકાસ કેવી રીતે થાય? જૂના લોકોનો અનુભવ ને નવા લોકોની ટેકનોલોજી, એ બે ભેગા થાય તો વિકાસ થાય. હવે અનુભવ ને ટેકનોલોજી સામ સામે ઊભા રહી જાય તો શું થાય? વિનાશ. એક કે હું સાચી ને એક કે હું સાચી, અને આમાં સૌથી વધારે મરો કોનો થાય? દીકરાનો. ઘેર આવીને જો સીધો વાઇફને પૂછે કેમ છે તો કે વહુ ગેલો, અને ઘેર આવીને જો મમ્મી પાસે જાય તો કે મા માવડ્યો. હવે એણે શોધી કાઢ્યું છે, સીધો આવીને ટીવી જુએ છે, બેમાંથી કોઈ પાસે જતો જ નથી. આપણે જોઈએ જ નહીં બેમાંથી કોઈ, ખાલી ખોટું સાંભળવું. મમ્મીને પૂછો કેમ છે, બહુને પૂછો કેમ છે, એના કરતા આપણે સમાચાર જુઓ, દેશમાં શું થયું એ જાણો, ઘરમાં શું થયું છે તો હમણાં કલાકમાં ખબર પડશે જ. હું પૂછું કે ના પૂછું, હમણાં કહેવા બેમાંથી એક આવશે જ, એટલે એ સમાચાર તો મને મળી જ જવાના છે. આ દેશના સમાચાર જોઈએ. એક બેન હતા, એમને બહુ એમ કે મારે વજન ઉતારવું છે. ઘરમાં કંઈ કામ કરે નહીં, જીમમાં જાય, આખો દિવસ એમાં બરબાદ કરે, બે કલાક જીમમાં જાય ને અહીં જાય ને ત્યાં જાય ને ડૉક્ટરોને કન્સલ્ટ કરે ને. એમાં એને એક ડૉક્ટર મળ્યા, મોટી ઉંમરના અનુભવી બેન. એમણે કહ્યું, તમારે છે ને બેન કંઈ કરવાની જરૂર નથી, તમારે છે ને ડોકું હલાવવાનું, ડાબેથી જમણે, જમણેથી ડાબે, ડાબેથી જમણે, જમણેથી ડાબે, આમ. તો કે એટલું કરવાથી વજન ઉતરે? કે બિલકુલ ઉતરે. તો કે એવું ક્યારે ક્યારે કરવાનું એ મને કહો. તો કે ખાવાનું જુઓ ને ત્યારે. મારે નથી ખાવું. આ જ વાત છે ને જિંદગી માટે પણ બહુ અગત્યની છે. જીભ છે ને એ બે કામ કરે, એક સ્વાદ આપે ને એક શબ્દ આપે. સાચું કે ખોટું? જીભના બે કામ, એક તમને સ્વાદ ચખાડવાનું ને એક તમારી ભાષા, તમારા શબ્દ તમારી જીભમાંથી આવે. આ બે ઉપર જો કંટ્રોલ આવી જાય ને, સ્વાદ અને શબ્દ, તો સ્વાસ્થ્ય અને સંબંધ સારા રહે. એટલે જ્યારે એમ થાય ને કે મારે કંઈ જ દેવું છે, ત્યારે ડોકું હલાવું, ડાબેથી જમણે ને જમણેથી ડાબે. થોડીક વાર હલાવશો ને તો મન શાંત થઈ જશે. અત્યારે ને અત્યારે, હમણાં ને હમણાં, ચોપડાવી જ દઉં, સંભળાવી જ દઉં, કહી જ દઉં. હમણાં હમણાં આ પશ્ચિમથી બહુ પવન આવ્યો છે. આજે તો મેં કેટલી સ્ત્રીઓને સાડીમાં જોઈ, કેટલા વખતે. બાકી સાડી સ્ત્રીઓ હવે પહેરતી નથી, મને બહુ ગમે, મારા દેશનો પોશાક છે, હું હંમેશા સાડી પહેરું. તો મને ના ના, એમાં કંઈ તાળી પાડવા જેવું નથી. આપણા દેશના કપડાં આપણે પહેરીએ એમાં હું તાળી પાડવાની? પણ મજાની વાત એ છે કે આપણે બધા આપણી પરંપરાઓ ભૂલતા જઈએ છીએ. આપણને એમ છે કે પશ્ચિમથી આ સમોવડી સ્ત્રી આવીને, સ્ત્રી સ્વાતંત્ર્ય આવ્યું ને, સ્ત્રી સશક્તિકરણ આવ્યું ને, બધું પશ્ચિમ ઇંગ્લેન્ડથી આવ્યું ને, યુરોપથી આવ્યું ને. એકચ્યુઅલી મારે તમને એક વાર્તા કહેવી છે, ગાર્ગી અને યાજ્ઞવલ્ક્યની. બહુ જ મોટા મહર્ષિ યાજ્ઞવલ્ક્ય, સૌથી જ્ઞાની યાજ્ઞવલ્ક્યને જનક રાજા કહે છે કે હું ઉત્તમ બ્રાહ્મણનું સન્માન કરવા માંગુ છું, અને જે સૌથી જ્ઞાની હશે એને હું 1000 સોનાની ખરીવાળી ગાય, 1000 સુવર્ણ મોરો અને બીજું બધું દાન આપીશ. યાજ્ઞવલ્ક્ય કહે, હું જ છું સૌથી બુદ્ધિશાળી, મારાથી વધારે જ્ઞાની તો કોઈ છે જ નહીં, લઈ લો બધું. ત્યારે 21 વર્ષની એક છોકરી, વચકનુ ઋષિની દીકરી, એ આવી અને એણે કહ્યું કે તમે કેવી રીતે નક્કી કરી લીધું કે તમે સૌથી જ્ઞાની છો? મારા પ્રશ્નોના જવાબ આપો. આ દેશની પરંપરા, આ દેશનું સ્ત્રી સન્માન એ છે કે આટલા મોટા જ્ઞાની ઋષિ પેલી 21 વર્ષની છોકરીના સવાલોના જવાબ આપે છે, અને એ નમ્રતાથી જવાબ આપે છે. ઉપનિષદમાં ગાર્ગી અને યાજ્ઞવલ્ક્યનો સંવાદ એ ઉત્તમ સંવાદ છે, જેમાં જ્ઞાન તમને ભરી ભરીને મળે છે. ગાર્ગી એને પ્રશ્નો પૂછે છે ને યાજ્ઞવલ્ક્ય એના જવાબ આપે છે, જેમાં આખા જીવનનું દર્શન છે. 21 વર્ષની છોકરી. બીજી એક કથા,
મહાન ગણિતાચાર્ય જ્યોતિષાચાર્ય એની દીકરીનું ભવિષ્ય જુએ છે, એમાં લખ્યું છે કે વૈધવ્ય યોગ છે. હવે દીકરી પોતાની જે આખી દુનિયાની કુંડળીઓ મેળવે એની પોતાની દીકરીના કુંડળીમાં વૈધવ્ય યોગ છે, એ નક્કી કરે છે કે આપણે એવું મુહૂર્ત કાઢવું લક્ષ્મીનારાયણના લગ્ન થયા એવું કે આમાં કોઈ દિવસ બે જણા છૂટે જ નહીં. શિવ પાર્વતીના વિવાહ જેવું મુહૂર્ત, કેટલી મહેનત કરીને એવું મુહૂર્ત ગોઠવે છે, ગ્રહો ઉત્તમ સ્થિતિમાં હોય એવી ક્ષણ ગોતે છે. અને ત્યારે તો ઘડિયાળો પાણી ભરાય એટલે એક ઘડી થાય, વાડકીમાં નાનકડું કાણું હોય એ કાણું ભરાતું જાય અને આખી વાડકી ભરાઈ જાય એટલે અમુક ઘડીનો સમય પસાર થયો. હવે લગ્નની તૈયારી છે, બ્રાહ્મણનો દીકરો ગોત્યો છે, સરસ જાન આવવાની તૈયારીમાં છે, સુંદર તૈયાર થઈ છે એની દીકરી લીલાવતી. અને એ આમ જોવા જાય છે, વાંકી વળીને જોવા જાય છે કે પાણી ભરાયું કે નહીં. લગ્નોત્સુક કન્યા છે, યુવાન છે, અને નીચે જોવા જાય છે એમાં એની ચૂંક વાડકીમાં પડી જાય છે અને વાડકી વહેલી ભરાઈ જાય છે, કારણ કે ચૂંકનું વજન આવે છે વાડકીમાં એટલે ધાર્યા કરતાં વાડકી વહેલી ભરાઈ જાય છે. ખોટા મુહૂર્તમાં લગ્ન થાય છે લીલાવતીના, વૈધવ્યનો યોગ હતો એને વૈધવ્ય આવે છે. હવે આખો સમાજ એની પાછળ છે કે વિધવાના તો પુનર્વિવાહ થાય નહીં, આ તો સદીઓ જૂની કથા છે. તો વિધવાના પુનર્વિવાહ ન થાય તો શું કરવું? અને ત્યારે પંડિત ભાસ્કરાચાર્ય પોતાની દીકરીને ગણિત ભણાવે છે. આજે આપણે જે વૈદિક ગણિતમાં ક્લાસમાં છોકરાઓને મોકલીએ છીએ ને એ લીલાવતીનું ગણિત છે. આ બહુ ઓછા લોકોને ખબર છે પણ આ લીલાવતીનું ગણિત છે, એણે વૈદિક ગણિતની શરૂઆત કરી. આવી તો કેટલી કથાઓ છે. આપણા દેશમાં સ્ત્રી સન્માન હંમેશા હતું જ છે, જ રહ્યું જ છે. તમને બધી બહેનો જે પીડિત શોષિત દુઃખી પોતાની જાતને માનતી હોય એ બધીને મારે પ્રશ્ન પૂછવો છે કે ઘરમાં પૈસા લઈને આવે તો કોના હાથમાં આપે? 4-5 લાખ રૂપિયા 10 લાખ રૂપિયા લઈને આવે તો કોને આપે? કોને આપે? બોલો બોલો, કોઈ બોલશે નહીં. હવે પછી એ પૈસા તમે ક્યાં મૂકો? તિજોરીમાં. એની ચાવી ક્યારે? કેડે. અને જો 10 મૂકવા આપ્યા એમાંથી 2 માંગે તો શું પૂછવાનું? કેમ? એના પૈસા એણે મૂકવા આપ્યા અને એ માંગે તો એ પૂછે કેમ? અને કે અમારું તો કંઈ ચાલતું જ નથી. સાચી વાત કે ખોટી વાત? ભાઈઓ વધારે કહે છે સાચી વાત સાચી વાત, બહેનો બોલતી નથી. તમે જુઓ બીજી, તમને સાદો, તમારી નજર સામે દાખલો આપો. આ બહેનો જેટલી બેઠી છે એમાં કેટલા કલર છે, કેટલા રંગો, એક શેડ એક કલર ખૂટતો નથી. અને અહીંયા જુઓ, ભૂરા, સફેદ, કથ્થઈ, હદમાં કાળા, એક બે જણાએ ગ્રીન પહેર્યો છે, પૂરો થઈ ગયો. સ્ત્રીના જીવનમાં આટલા રંગો છે. આ બધા રંગોને જીવતા આવડે ને તો જીવન અદ્ભુત છે, જીવતા ન આવડે ને તો તમે રંગોળી કોઈ દાડો ઉપાડી છે? રંગોળી ઉપાડો ને કેવો રાખોડી થઈ જાય, બધા રંગ ભેગા થઈને નકામો, પછી એ ફેંકી દેવાનો. આ બધા રંગોને જો છૂટા પાડીને જીવી શકો ને તો જિંદગી અદ્ભુત છે. અને બધા ભેગા કરી નાખો તો રાખોડી, પછી એમાં તમારી કોઈ મદદ ન કરી શકે, બધું ગડમડ કરી નાખે, ઝઘડા ઝઘડી કરીને બધું એવું ગૂંચવે અને પછી કે હવે મારું કોઈ સાંભળતું નથી. સત્ય એ છે કે લગ્ન જીવન હોય, સંબંધ હોય, બાળ ઉછેર હોય, પ્રેમ હોય, કંઈ પણ હોય, બે જણાના કોન્ટ્રીબ્યુશન વગર થતું નથી. એકલો માણસ ઝઘડી શકે? હા કે ના? એકલો માણસ હસી શકે? તરત ડોક્ટર બોલાવે બહુ હશે તો, કે આ એકલો એકલો હશે જ, ડોક્ટર બોલાવો, ઠેકાડું નથી આનું. પણ એકલો રડી શકે? દુખી થવું હોય તો એકલા ચાલે, પણ સુખી થવું હોય તો ઓછામાં ઓછા બે જોઈએ. આ વાત ગાંઠે બાંધી લઈએ
કે જો સુખી થવું હશે તો ઓછામાં ઓછા બે જોઈશે. આ નવા જમાનાની છોકરીઓ કહે છે, અમારે તો કોઈનું કામ નથી, હું તો કમાઉં છું, એકલી રહીશ. બહુ સરસ, હમણાં રહીશ. પછી કોઈ દિવસ કાકા કાકીને રસ્તો ક્રોસ કરતા જોયા છે? 70-75ના કાકા હોય, 70ના બહેન હોય, બે જણા એકબીજાનો હાથ પકડીને રસ્તો ક્રોસ કરતા હોય ને, ત્યારે સમજાય કે દાંપત્ય જીવનની સફળતા શું છે. એમને કોઈ દિવસ ઝઘડા નહીં થયા હોય, એમને કોઈ દિવસ મન દુઃખ નહીં થયું હોય. મારા દાદાજીને દાદી કે તમારા દાદાજીને દાદીને કોઈ દિવસ એકબીજા સામે વાંધો જ નહીં પડ્યો હોય. આપણી પાસે તો ગીત છે કે લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા જો, ફૂલ કેરે દડુલીએ સીતાએ વેર વાળ્યા જો. જવું છે કોઈને? કાઉન્ટર ઉપર કંઈ છે, કોઈને જવું હોય તો જઈ આવો. એકવાર મને આવી રીતે, હું લેક્ચરમાં બોલતી હતી, કોકે ચિઠ્ઠી પકડાવી તો મને કહ્યું કે ફલાણા નંબરની ગાડી છે એને ખસેડી લો. એકવાર, બે વાર, ત્રણ વાર મેં વાંચ્યું, ફલાણા નંબરની ગાડી છે એને ખસેડી લો, ફલાણા નંબરની ગાડી છે એને ખસેડી લો. પછી મને સમજાયું કે મારો જ ગાડીનો નંબર છે. એટલે કોઈ વાર એવું થઈ જાય કે આપણને ખબર જ ન હોય, મારી જ ગાડીનો નંબર. હું ત્રણ વાર અનાઉન્સ કર્યો મેં કે કોકની ગાડી પડી છે ખસેડી લો, કોકની ગાડી પડી છે ખસેડી લો. જિંદગી આવી છે, આપણને પોતાને જ નથી ખબર કે આપણે કોને કોને ક્યાં ક્યાં નડીએ છે, અને આપણે જ જાહેરાત કરીએ છે. આ જ મજા છે. સો જે વાત મારે તમને સૌને કહેવી છે કે સુખી થવા માટે બે જોઈશ. તમારાને મારા દાદાજીને, તમારાને મારા મમ્મી પપ્પાને કોઈ દિવસ કોઈની સાથે ઝઘડો જ નહીં થયો, એમને કોઈ દિવસ વાંધો જ નહીં પડ્યો. પણ એથી બેગ ભરીને જતા રહેવું, હું મારે ઘેર જાઉં. તારું ઘર કયું બેન? આજ તારું ઘર. તે જે ઘરમાં કંકુ પગલા પાડ્યા, તું જે ઘરમાં ગૃહલક્ષ્મી બનીને આવી, એ જ તારું ઘર. તું શું કામ છોડે તારું ઘર? રે અહીંયા. તારે જે બદલવું છે બદલવાનો પ્રયત્ન કર. એક સંત રાબિયા નામની બહુ જાણીતા સંત છે, એમની એક બહુ સરસ કથા છે કે રસ્તા ઉપર એ કંઈક શોધતા હતા, તો બધા એમની જોડે જોડાઈ ગયા. શું શોધો છો, શું શોધો છો? તો કંઈક સોય પડી ગઈ છે. થોડી વાર શોધીને બધાએ કહ્યું કે અહીંયા તો કેવી રીતે આ ધૂળમાં સોય મળે? તો કે અહીંયા નથી પડી, ઘરમાં પડી છે. તો કે તો અહીંયા શું કામ શોધો છો? તો કે અહીંયા અજવાળું છે. તમારા ઘરમાં પ્રશ્ન થયો, તમારા દાંપત્ય જીવનમાં પ્રશ્ન થયો, તમારી સાસુ સાથે પ્રશ્ન થયો કે પુત્રવધુ સાથે પ્રશ્ન થયો, શોધવો તો ત્યાં જ પડશે. તમે બહાર જઈને શોધશો તો કંઈ નહીં થાય. ત્રીજા માણસને પોતાના ઘરની વાત કહેવાથી એનો જવાબ નહીં મળે, એ સાંભળી લેશે અને બીજા ત્રણને કહેશે. કોઈ પણ ત્રણ માણસને જઈને એ કહેશે, પેલા ત્રણ બીજા ત્રણને કહેશે, બીજા ત્રણને કહેશે ને બીજા ત્રણને કહેશે. અને તમારે તો એક જ ઘરમાં રહેવાનું છે. જ્યારે ગામ વાતો કરશે ત્યારે તમે બે જણા ભેગા નીકળતા તમને એમ થશે કે અરે યાર, ગઈકાલે તો મેં મારી બહુ વિશે ખરાબ કીધું છે, શું કામ? બે જણા સામ સામે બેસીને વાતનો નિવેડો લાવો. આપણે સંવાદ નથી કરતા, આપણે વિવાદ કરીએ છીએ. આમ કેમ ન કરાય, આમ કેમ કરાય? બેસાડીને સમજાવો કે બેટા, કોઈ બહારનું આવે ત્યારે તું પેન્ટ પહેરે તો નહીં ચાલે, તને ઘરમાં જે ગમે પહેર, તારું ઘર છે. આપણા ઘરની અંદર તું મારી દીકરી જ છો, તને જે ગમે, જેમ ગમે, જેવું ફાવે એવું રહે, મોડી ઉઠ તું તારી રીતે આનંદથી રહે. કોઈ આવે, બીજા બહારના લોકો આપણી વાતો કરે એવી પરિસ્થિતિ ના થાય, એ જોવાની જવાબદારી તારી છે. એક બહુ સુંદર કથા છે જેમાં સાસુ પોતાની વહુને કહે છે કે અંદરથી દરવાજો કોના માટે ખોલવો અને બહારથી કેટલા વાગે ખોલવો એ હવે તારે નક્કી કરવાનું. તું કેટલા વાગે બહારથી ઘેર પાછી ફરીશ એ પણ તું નક્કી કર, ને તારે ઘરમાં કોને આવવા દેવા એ પણ તું નક્કી કર. કારણ કે હવે તું આ ઘરની ગૃહલક્ષ્મી છે, આ ઘરની પરંપરા, આ ઘરની મર્યાદાની જવાબદારી તારી છે. પણ આપણને બધાને એવું લાગે છે કે સાડી પહેરવામાં મર્યાદા છે, માથે ઓઢવામાં મર્યાદા છે. એવું નથી. પેન્ટ પહેરેલી વહુ પણ જો સસરાને પથારીમાં પડ્યા હોય અને બેડ પેન આપતી હોય ને તો એ વધુ સંસ્કારી છે સાડી પહેરેલી વહુ કરતાં.
જો એ સસરાને સ્પંજ કરી આપતી હોય, જો એ સસરાને દીકરી થઈને વહાલ કરતી હોય ને, તો એ સાડી પહેરેલી વહુ કરતાં વધુ સંસ્કારી છે. મારે તમને બધાને પૂછવું છે, હમણાં બધે જાહેરાતો આવે છે, ગોરી પાતળી ઊંચી સુશીલ સંસ્કારી, લગ્નની જાહેરાતો વાંચી છે કોઈએ? બધાને એવી જ વહુ જોઈએ, ગોરી પાતળી ઊંચી સુશીલ સંસ્કારી. હવે આ જે ઊંચી પાતળી ગોરી સુશીલ સંસ્કારી છે, એ ગોરી તમે લઈ આવ્યા રૂપરૂપના અંબાર જેવી, ઐશ્વર્યા રાય જેવી, અડો તો મેલી થઈ જાય, અડાય બી નહીં એવી, પણ મોઢું ખોલે ને, સુરતી કાઢે. સમજાયું ને બધાને? રહીશ મણિયાર કહે છે કે છું સુરતી એટલે આ આળ લાગે છે, છું સુરતી એટલે આ આળ લાગે છે, કોઈને ખબર પૂછું છું ને તોય ગાળ લાગે છે. એટલે આ સુરતી બધા સમજી ગયા છે. હવે બીજી એક પુત્ર વધુ છે, જે ગોરી નથી, થોડી શ્યામ વર્ણી છે, કદાચ પાતળી નથી, થોડી ભારે શરીરે છે, એવી રૂપરૂપનો અંબાર નથી, પણ તમારે ઘેર બપોરે કુરિયર વાળોએ આવ્યો હોય ને તો છાસ પીધા વગર ન જાય એવી છે. તમારે ઘેર 15 માણસ જમવાના છે એમ કોણ તો મોઢું ચડાવે વગર 20 મિનિટમાં જમાડ દે, ગરમ ગરમ પૂરી ઉતાર દે કે ગરમ ગરમ રોટલા ઘડી દે. હવે આ બેમાંથી કઈ ગમશે? કેમ કાળી? હમણાં તો બધા કહેતા હતા ને ગોરી ઊંચી પાતળી રૂપાળી, મારે તો એવી વહુ જોઈએ જે આંગણું ભરી દે. એ આંગણું ભરી દે ને ત્યારે ખબર પડે કે આંગણામાંથી કાઢતા કેટલી વાર લાગે છે. આપણે બધા બહારના દેખાવથી મોહિત થયેલા લોકો છીએ. કોણ કેટલું રૂપાળું, કોણ કેવી બ્રાન્ડ પહેરે, કોણ કેટલી સારી સાડી પહેરે, કોની પાસે કેટલા હીરા, કોની પાસે કેટલા દાગીના, કોની પાસે કેટલા તોલા સોનું, કેટલા તોલા સોનું લાવી, કેટલી સાડીઓ લાવી, કેવો કરિયાવર લાવી, એને બદલે કેવા સંસ્કાર લાવીને એકવાર ચેક કરજો. એની પેટી નહીં ખોલતા, એનું મન ખોલજો. એવું સમજવાનો પ્રયત્ન કરજો કે એના માતા પિતાએ એને શું શીખવીને મોકલી છે. એ તમારા ઘરની મર્યાદા પરંપરા સંભાળી શકશે? અને નહીં સંભાળી શકે એવું લાગે તો માં થઈ ને એને ટ્રેન કરજો. મારે મારા જ ઘરની એક વાત કહેવી છે, મેં બહુ વાર કહી છે, છતાં ફરી એક વાર તમને કહેવી છે કે મારા વડસાસુ છે ને, એમનો સ્વભાવ બહુ તેજ, એ બોલે તો તમને ગભરામણ કરી નાખે, ને મારા સાસુ એકદમ શાંત. મારા વડસાસુ બૂમો પાડે, બિંદો બિંદો, અને મને એમ થાય કે મમ્મી તમે જવાબ કેમ નથી આપતા. મારા સાસુને એક દિવસ મેં કહ્યું, મેં કીધું કહી દો ને તમે, અને ત્યારે મમ્મીએ કીધું કે મેં તો છે ને ફોન મૂકી દીધો છે, એકલા જ બોલે છે. આ મારું પહેલું શિક્ષણ, આપણને ન ગમે તો ફોન મૂકી દેવો, ભલે એકલા બોલતા આપણું શું જાય. આ નવી બધી દીકરીઓને મારે શીખવવું છે, જવાબ નહીં આપો ને તો સામેનો માણસ લડી નહીં શકે, પણ જો જવાબ આપશો ને તો એને બહુ મજા આવશે ઝઘડો કરવાની. હવે તમારે એને ઝઘડો કરવાની મજા કરાવવી છે કે નથી કરાવવી? નથી કરાવવી તો જવાબ આપવાનો છોડી દો. અને આ બહુ જ નહીં, આ સાસુને એટલું જ લાગુ પડે છે. તમને એમ લાગે કે આ વાતમાં બહુ દમ નથી, એનું મગજ ગયું છે, તો 10 મિનિટ ચૂપ રહેવું. હું સાસુ છું, હું કેમ ચૂપ રહું? કાંઈ ઘરની શાંતિ સૌથી અગત્યની છે, અને ઘરની શાંતિમાં જેનાથી જેટલું કોન્ટ્રીબ્યુટ થાય એટલું એણે કોન્ટ્રીબ્યુટ કરવા. એક બીજી વાત, મારે બધી અહીંયા સ્ત્રીઓ છે, મમ્મી છે, એટલે હું લાલચ રોકી નથી શકતી. મારે બધી સ્ત્રીઓને બધી મમ્મીઓને કહેવું છે કે તમારી દીકરીમાં વિશ્વાસ રાખજો. જમાનો ગમે એટલો ખરાબ હોય, તમારી દીકરીના સંસ્કાર, તમારા ઉછેર અને તમારું એની સાથેનું કોમ્યુનિકેશન, સંવાદ જેટલો સારો હશે ને, એટલી તમારી દીકરી સારી અને તમારી સાથે જોડાયેલી રહેશે. છોકરાઓ બહુ ભાગી જાય છે. હમણાં જ એક બહેને મને કહ્યું કે છોકરાઓ ભાગી જાય છે, બીજીની આત્મા લગ્ન કરી લે છે. કેમ થાય છે આવું? કારણ કે ઘરમાં માતા પિતા વાત કરવાની તક નથી આપતા. તમારા સંતાન સાથે રોજ દિવસનો 1 કલાક વિતાવો. પપ્પા એ કડક હોવું જોઈએ ને, એ જમાનો ગયો. હવે તો પપ્પાએ દોસ્ત બનવું પડશે, પપ્પાએ વાત કરવી પડશે, પપ્પાએ દીકરીને વહાલ કરવું પડશે,
બાર ચૌદ વર્ષની થાય ને એટલે મમ્મી કે બસ હવે પપ્પાને બહુ ચોંચટ નહીં કરવાનું. શેને માટે નહીં કરવાનું? એની જિંદગીનો પહેલો બોયફ્રેન્ડ જ એનો બાપ છે. જે દિવસે એની જિંદગીમાં પિતાનું સ્થાન અકબંધ હશે ને એ દિવસે બહાર પુરુષ ગોતવા નહીં જાય. એની કંપની એના પપ્પા, એનો મિત્ર એના પપ્પા, એને વાલ એના પપ્પા કરે તો એને બહાર કોઈને શું કામ ગોતવાના? આપણી દીકરીઓ બહાર મિત્રો ગોતે છે કારણ કે આપણી દીકરીને આપણે ઘરમાં મિત્ર આપી શકતા નથી. આ બહુ જરૂરી છે, ઘરમાં મિત્ર આપો, એને સાંભળો. અને મમ્મી બધી એવું કે તું મને સાચું કહીશ ને તો હું તને કંઈ નહીં કરું આવું વચન આપે, પણ જો છોકરી એમ કે મારી ક્લાસમાં એક છોકરીને બોયફ્રેન્ડ છે કે મારી ક્લાસમાં એક છોકરો સિગરેટ પીએ છે, તો સૌથી પહેલું રિએક્શન આપણું શું હોય? તારે નથી ને? અહીંથી સંવાદ તૂટી ગયો, એ ગભરાઈ ગઈ, હવે તમારી સાથે વાત નહીં કરે. સિગરેટ પીએ, મેં તો કોઈ દી પાન મસાલા ખાધા નથી અને તું આ કરસ. બેટા, સિગરેટ ભલે તે આજે ચાખી પીધી, પણ ચાલ હવે તને કેન્સર હોસ્પિટલ જોવા લઈ જાઉં. એને કેન્સર હોસ્પિટલ અહીંથી અમદાવાદનો ધક્કો ખાજો, એને સિવિલમાં કેન્સરના પેશન્ટ બતાવજો, એ જિંદગીમાં કોઈ દિવસ સિગરેટને હાથ નહીં લગાડે. આમ કાપી નાખેલા જડબા જોશે ને એ ભયાનક, તો જિંદગીમાં કોઈ દિવસ નહીં અડે સિગરેટ. આપણે કરીએ છીએ શું? માર. મારે બધી મમ્મીઓને કહેવું છે કે જે મમ્મી મારે છે ને એના જેટલી ક્રૂર અને એના જેટલી ના સમજ બીજી કોઈ મમ્મી છે જ નહીં. મારવાથી જો લોકો સુધરી જતા હોત ને તો આટલી જેલો ભરાયેલી જ ના હોત. અત્યારે આ ગુજરાતની ભારતની જેલમાં પૂરી શકાય એથી વધુ કેદીઓ છે. જો મારવાથી જ માણસો સુધરી જતા હોત તો જેલમાં ખાલી હોત જેલો. મારવાથી બાળક સુધરે છે એવું માનતી બધી મમ્મીઓએ પોતાની માન્યતા બદલવાની જરૂર છે. મારે તમને સૌને કહેવું છે કે અહીં આટલા બધા ભેગા થયા છો, લક્ષ્મીનારાયણના સમારંભ પ્રસંગે ભેગા થયા છો. તમે લક્ષ્મીનારાયણના દાંપત્યનો વિચાર કરો, તમે શિવ પાર્વતીના દાંપત્યનો વિચાર કરો. પાર્વતી કાલી સ્વરૂપ ધરે છે, વાળ છૂટા છે, હાથમાં ખપ્પર છે કે આજે તો જગતનો વિધ્વંસ કરી નાખો, નીકળી છે ગુસ્સામાં. અને બ્રહ્મા જાય છે શિવ પાસે ને એને કહે છે કે આને રોકો, આ તો બધાને મારી નાખશે, આ જગતનો વિનાશ કરશે. અને ત્યારે શિવ જઈને શું કરે છે? કાલીના પગ નીચે સૂઈ જાય છે. કોઈ ઈગો નથી દેવોના દેવને, કોઈ અહંકાર વગર જગતના કલ્યાણ અર્થે કાલીનો ક્રોધ રોકવા પોતાની પત્નીના પગ નીચે સૂઈ જાય ને એ જગતનું કલ્યાણ કરી શકે. આપણે બધી વાતો કરીએ કે મારે આમ બદલવું છે ને મારે તેમ બદલવું છે, પણ ઘર ન બદલી શકો તો કંઈ નહીં બદલી શકો, પરિવાર નહીં બદલી શકો તો કંઈ નહીં બદલી શકો. શરૂઆત આપણે ત્યાંથી જ કરવી પડશે. આ મારી પહેલી અને છેલ્લી વાત છે. મારી દીકરીને હું ભણાવું? કેટલા બધા માતા પિતા એવા છે કે જે લોકો એમ કહે છે કે અમારી જ્ઞાતમાં એવા મૂર્તિયા ના મળે ને એટલે અમે બહુ ના ભણાવીએ. એટલે તમારે MBBS જોડે MBBSના લગ્ન કરાવવા છે, એન્જિનિયર જોડે એન્જિનિયરના લગ્ન કરાવવા છે, કે તમારી દીકરી જોડે એક સારા છોકરાના લગ્ન કરાવવા છે, એ તમે નક્કી કરી લો. એક સારો છોકરો જે તમારી દીકરીને સાચવે, તમારા ઘરમાં જમાઈ નહીં દીકરો થઈને રહે, એની ડિગ્રી શું છે એનાથી શું ફરક પડે? લતા મંગેશકર કેટલું ભણેલા છે ખબર છે કોઈને? સચિન તેંડુલકર, હું અને છતાંય આટલા હજારો લોકો બેસીને મન સાંભળે છે. મારા 12માનું રિઝલ્ટ લઈને મારે આવું નથી પડતું કે જો આટલા ટકા છે એટલે બોલું છું. બધી મમ્મીઓ પાછળ પડે, કેટલા ટકા કેટલા ટકા કેટલા ટકા. બે જ જગતમાં કેરિયર છે, એન્જિનિયર ને ડોક્ટર, બીજી કોઈ કેરિયર જ નથી. આવું આપણે માની જ લીધું છે. અને લોહી પી જઈએ અને પછી છોકરું કંટાળે, ભણવામાંથી વિધડ્રો થઈ જાય, માર્ક ઓછા આવે, આત્મહત્યાના કિસ્સા બને, ત્યારે આપણે પસ્તાઈએ. એક વર્ષ નાપાસ થશે ને તો વર્ષ બગડશે, પણ જો ખરેખર એને ડિપ્રેશન આવી જશે કે આત્મહત્યા કરશે ને તો જિંદગી બગડશે તમારી ને એની બેયની. નહીં કરતા
સુખેથી શાંતિથી આનંદથી જીવવું એ આપણા સૌની ફરજ છે. મેં જ્યાંથી વાત શરૂ કરી ત્યાં હું વાત પૂરી કરું છું. તમે સૌ લક્ષ્મીનારાયણના મંદિરના પાટોત્સવમાં જો એકઠા થયા હો ને તો ભગવાન તો ઈચ્છે છે કે બધા સુખી થાય. સર્વે જના સુખી ન ભવંતુ સર્વે સંતુ નિરામયા. સૌ સ્વસ્થ રહે, સૌ સુખી રહે, એથી વધારે મારે કંઈ જોઈતું જ નથી. આપણે બધા ભગવાનના મંદિરમાં જઈને શું કહીએ? દીકરાને પાસ કરી દે, નવી ગાડી અપાવી દે, ઘર મોટું કરી દે. તમે વિચારો, રોજ તમારે ઘેર કોક આવતું હોય, એક દિવસ ટમેટા લઈ જાય ને એક દિવસ ખાંડ લઈ જાય ને એક દિવસ કપ ભરીને દૂધ લઈ જાય, ચોથે દિવસે આવે ને તો તમે કાણામાં જોઈને બારણું ખોલો જ નહીં, ખોલતા નહીં કે લેવા જાય છે. ભગવાનને નહીં થતું એવું કા રોજ માગવા જ આવે છે? જ્યારે આવે ત્યારે માગવા જ આવે છે? મારો બેટો કોઈ દિવસ એમ તો કહેતો જ નથી કે થેન્ક યુ હો, મને બધું આપ્યું છે. બધા ખબર છે રાશિ ભવિષ્ય વાંચે, કચ્છ ઘન પઠણ કચ્છમિત્રમાં આવે છે, ભાસ્કરમાં આવે છે. મારે તમને બધાને કહેવું છે કે કૃષ્ણ જો વાંચે તો શું લખ્યું હોય કે આજે સગાના નો વધ થશે તમારા હાથે, હા કે ના? અને કંસ વાંચે તો કે સગાથી સંભાળવું. રાશિ તો બેવની એક જ છે, કચ્છ ગ સેમ હોઈ શકે? દશેરાના દિવસે રામ વાંચે તો શું લખ્યું હોય કે તમારો વિજય છે, અને રાવણ વાંચે તો? રાશિ તો એક જ છે, તુલા રત. અંધશ્રદ્ધા, નંગો પહેરવા, નંગ તો સૌથી મોટા આપણે જ છીએ, એનાથી મોટું જગતમાં કોઈ નંગ જ નથી. ઉપર ત્યાં મંગળ બેઠો હોય ક્યાં આપણને નરી આંખે દેખાય નહીં, એ આમ આમ કરીને નક્કી કરે કે આજે આને નડીશ. બધું ખોટું છે. સત્કર્મોથી જીવન બને છે. તમારા ઘેર આવતા લોકોને આનંદથી પાણી પીવડાવજો. તમારે ત્યાં તો કાગબાપુની વાણી છે, કાગ એને પાણી પાજે સાથે બેસી ખાજે રે. હેજી તારું આંગણીયું પૂછીને કોઈ આવે તો આવકારો મીઠો આપજે રે. આજે જ્યારે તમે સૌને આવકારો આપ્યો છે અને આટલી સરસ નિયાણીઓ બધી અહીંયા આવી છે, આટલા રંગબેરંગી વસ્ત્રો પહેરીને આનંદથી મજાથી આટલી ભોજનશાળા ચાલે છે, આવી મજા તમે બધા કરી રહ્યા છો, ત્યારે અહીંથી પાછા જાઓ ને તો એક કામ નક્કી રાખજો, લક્ષ્મીનારાયણના મંદિરમાં જઈને બાધા લેજો કે મને ગમે તેટલો ગુસ્સો આવે પહેલી 10 મિનિટ કંઈ બોલીશ નહીં. આમાં બધું પતી જશે. પહેલી 10 મિનિટ હું કાંઈ બોલીશ નહીં, 11મી મિનિટે મારી વાત જે કહેવાની હશે એ કહીશ. દૂધમાં ઉભરો આવતો હોય તો આપણે શું કરીએ? સમજી ગયા? જેનો ઉભરો ચાલુ હોય એનો ગેસ બંધ કરી દેવો, એટલે એની મેળે ઉભરો બેસી જશે. તમને ખબર પડશે કે આખું તપેલી ભરીને લાગતું હતું પણ એટલું દૂધ છે નહીં. ઉકળતા પાણીમાં તમે મોઢું જુઓ તો દેખાય, પણ બેસી જાય તો દેખાય ને? તમે આમ જુઓ તો તમને દેખાય તમારી હથેળીની રેખાઓ, પણ આમ જરા દૂર લઈ જઈને જુઓ તો દેખાય ને? આ બધા જિંદગીના સાદા દાખલા છે. જિંદગી બહુ સુંદર છે, આનંદથી જીવો. આપણને જે મળ્યા છે એ બધા આપણને આપણા કર્મે, આપણા પુણ્ય કર્મે મળ્યા છે. આપણા સાસુ, આપણા સસરા, આપણા મમ્મી, આપણા પપ્પા, આપણા પતિ પત્ની સંતાનો, આ બધા આપણા પાછલા જન્મના પુણ્ય કર્મે આપણને મળ્યા છે. આ જન્મમાં એવા કર્મ કરીએ કે આપણને વધુ સારી જિંદગી મળે, વધુ સારો જન્મ મળે, વધુ સુખ મળે, વધુ આનંદ મળે અને વધુ શાંતિ મળે. આપ સૌને પ્રણામ કરીને મારી વાત પૂરી કરું છું. બહુ જ આનંદ થયો કે આપ સૌએ મને આમંત્રિત કરી અને મારી વાત આટલી શાંતિથી, આટલા સ્નેહથી, આટલા આદરથી સાંભળી. પણ ખાલી સાંભળીને ઘરે ના જતા રહેતા, જોડે કંઈ લઈ જજો. આમાં એવું છે કે અહીંયા સાંભળીને અહીંયા જ જો મૂકીને ગયા ને તો જિંદગીમાં કામ નહીં લાગે. 4 બહેનો એક લેગિંગ ખરીદવા જાય, હા કે ના? મોલમાં બપોરે કેટલી ફરતી હોય, હાલો બજાર જતા આવીએ. બજારમાં કાંઈ કામ ન હોય. કોઈ દિવસ 4 પુરુષોને જોયા છે ઓફિસ છોડીને બપોરે બજારમાં ભટકતા, હા કે ના? તો કોનું ચાલે છે ઘરમાં?
1001 નો ચાંદલો નક્કી હોય હો ભાઈઓ, કવર તૈયાર હોય, પછી પૂછે કેટલો ચાંદલો કરવાનો, એટલે પતિ કે 501, તો કે બહુ ઓછો કહેવાય, તો કે તો પછી 2100 કે બહુ વધારે કહેવાય, તો કે 1001 હા તારે 1001 રાખો, કવર તો ભરી જ દીધું છે, એને ખબર જ છે શું કરવાનું છે. મારે તમને સૌને કહેવું છે કે તમે તો પાટીદાર છો, ધરતી પુત્રો, ધરતી સાથે જોડાયેલા, અને ધરતીમાં જે સહનશક્તિ છે ને એ ધરતીપુત્રમાં હોવી જોઈએ. માની સહનશક્તિ દીકરામાં દીકરીમાં આવવી જોઈએ. આટલા લોકો મોટા મોટા મકાન બાંધે, આટલા વિમાનો ઉડે, આટલું પ્લાસ્ટિક ફેંકીએ, ધરતી કોઈ દિવસ કહે છે જાઓ હું ઊંધી ફરી જાઉં છું, તમને બધાને પાડી નાખું છું? તો આપણે માણસ થઈને એટલું ન કરી શકીએ? આપણી ઉપર ક્યાં કોઈ બિલ્ડિંગો બાંધે છે? દુઃખના પાડ તૂટી નથી પડતા, અને દુઃખ ને સુખ તો આપણે જ નક્કી કરવાના છે. સુંદર રીતે જીવો, જીવન બહુ સુંદર છે, અને મોડું સમજાય ને એના કરતાં સમયસર સમજી લેવું બહુ જરૂરી છે. થેન્ક યુ સો મચ, આપ સૌને ફરી વખત પ્રણામ કરું છું, આપનો આભાર માનું છું, અને ખાસ કરીને ફાલ્ગુનીબેનનો આભાર માનું છું કે એમણે એટલી સરસ ઓળખ આપી. પ્રકાશભાઈનો, બીજા બધાનો, કમિટી મેમ્બર્સનો આભાર માનું છું. અહીં બેઠેલી તમામ બહેનોને આદરપૂર્વક પ્રણામ કરું છું કે આટલી બધી બહેનોને જે સમાજ સ્ટેજ આપે છે, એ સમાજ ચોક્કસ આગળ વધેલો છે, એ સમાજ ચોક્કસ સ્ત્રીઓનું સન્માન કરે છે, અને સમાજની સ્ત્રીઓ ચોક્કસ પોતાની બીજી બહેનોને પણ બદલવાનો પ્રયાસ કરશે એવો મને વિશ્વાસ છે. થેન્ક યુ સો મચ.